વાપીની રોફેલ કોલેજના એમબીએ, બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ અંગે સ્કિલ ડેવલપ થાય તે માટે ફન ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે મેનેજમેન્ટ ફંડાનો પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકે, તેમનામાં રહેલી સ્કિલને બહાર લાવી શકે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ બે દિવસીય મનોરંજન મેળાનું ધારાસભ્ય કનુ દેસાઈ અને રોટરી તેમજ રોફેલ કોલેજના ટ્રસ્ટીઓના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વાપી રોફેલ કોલેજમાં એમબીએ, બીબીએ અને બીસીએના વિદ્યાર્થીઓમાં લીડરશીપ સાથે સ્કિલ ડેવલપમેન્ટ થાય તેવા ઉદ્દેશ્યથી કોલેજના ગ્રાઉન્ડમાં ફન ફિએસ્ટા 2020નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ખાણીપીણી, એજ્યુકેશન, સૌંદર્ય પ્રસાધનો, ગેમ અને મનોરંજનના 60 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ તમામ સ્ટોલનું મેનેજમેન્ટ કોલેજના વિદ્યાર્થીઓએ જાતે કર્યું હતું. તો આ સાથે આ સ્ટોલમાં વાપીની સ્વાદપ્રિય જનતા સ્વાદના આનંદ સાથે વાનગીઓનો સ્વાદ ચાખી શકે, તેમાં ઉપયોગી ચીજવસ્તુઓ ખરીદી શકે અને સાથે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા લાઈવ પ્રપોનન્સનું મનોરંજન પણ મારી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર પ્રિયકાંત વેદ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ, રોફેલ બીબીએ બીસીએ કોલેજ. ખાસ કરીને આજનો જે આખો કાર્યક્રમ છે, શું કહેશો એમાં? ફન ફિએસ્ટા 2020 જે વાપી જીઆઈડીસી રોફેલ બીબીએ બીસીએ અને એમબીએ કોલેજ દ્વારા જે આયોજિત થયો છે, તેનો મુખ્ય પર્પઝ વિદ્યાર્થીઓની અંદર લીડરશીપ ક્વોલિટી ઓન થાય, એ લોકોને એન્ટરપ્રિનરશીપ સ્કિલ શીખવા મળે, એના માટે આ વિવિધ પ્રકારના સ્ટોલોનું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 60 પણ વધારે પ્રકારના સ્ટોલો છે, જેમાં એજ્યુકેશનલ સ્ટોલ છે, ફૂડ સ્ટોલ્સ છે, એન્ટરટેનમેન્ટના સ્ટોલ છે, ગેમ્સના સ્ટોલ છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જ આખી ઇવેન્ટ કઈ રીતે મેનેજ થાય અને કેવી રીતે વિદ્યાર્થીઓ આગળ વધી શકે એ રીતનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના એન્ટરટેનિંગ પ્રોગ્રામો, જેમ કે સ્ટુડન્ટ દ્વારા લાઈવ પરફોર્મન્સીસ આપવામાં આવવાના છે, અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોફેલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ કરીને ફન ફિએસ્ટાનું આયોજન કરેલું છે અને ખાસ તમે અહીંયા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છો, આ પ્રકારના જે આયોજન થતા હોય છે એના કેવા બેનિફિટ મળતા હોય છે, શું કહેશો આ માટે? આ જે છે એ રોટરી એન્ડ રોફેલ ટ્રસ્ટના જે કોલેજો ચાલે છે, એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે રોફેલ, એના અનુસંધાને એમબીએ કોલેજના વિદ્યાર્થીઓ, જેનો કેદાર સર પ્રિન્સિપલ છે, અને બીબીએ કોલેજના વૈદ સાહેબ, એમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ એક સુંદર ફેસ્ટનું આયોજન કર્યું અને એના લીધે લોકો સાથે, લોકોની રહેણીકરણી સાથે અને આખા સમાજના દરેક લોકો સાથે વિદ્યાર્થીઓને જોડાવવાનો એક પ્રયત્ન થયો છે, અને જેના લીધે સમગ્ર સમાજમાં એક શિક્ષણ કેવું હોવું જોઈએ અને સમાજને એનાથી શું ફાયદો થાય આ અવેરનેસ કેળવવાનો એક સુંદર પ્રયાસ છે. અને અમારી સાથે રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હનીશભાઈ શાહ પણ અહીંયા હાજર છે અને સમગ્ર રોટરી પરિવાર પણ આ ફિસ્ટમાં સામેલ છે. પ્લેઝર ટુ મીટ યુ મેડમ, વી ઓલ આર વેરી હેપી ટુ વિઝિટ અસ ઓન ધીસ ઓકેશન. આઈ વુડ લાઈક ટુ હેન્ડ ઓવર ધીસ માઇક ટુ અવર પ્રિન્સિપલ સર, ડોક્ટર પ્રિયકાંત વેદ સર, ટુ સે સમથિંગ. કાઠિયાવાડીમાં જ બોલવું પડશે. ચોક્કસ ચોક્કસ મેડમ. ગુડ ઇવનિંગ એવરીવન. કદાચ પહેલી વાર આપણે રોફેલની અંદર આ ફન ફિએસ્ટા અને એમાં સેલિબ્રિટી અને એમાં મેડમ, એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને અમે બધા બહુ ખુશ છીએ અને ડેફિનેટલી બધા જોવા જશું ને, કેમ છો? થેન્ક યુ મેડમ. મને ડેઝિગ્નેશન, મારું નામ પ્રફુલ દેવાણી છે, હું રોફેલ ટ્રસ્ટના માં હું એક ટ્રસ્ટી છું. ખાસ કરીને આજનો જે આખો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, કઈ રીતનો આ આખો કાર્યક્રમ છે અને કઈ રીતનું બેનિફિટ એનાથી શહેરીજનોને, વિદ્યાર્થીઓને મળી શકે છે? ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલપમેન્ટ માટે અમે આ આખું આયોજન કરેલું છે અને એ લોકોને આખું જ મેનેજમેન્ટનું બી આની અંદરથી જ્ઞાન મળે કે કેવી રીતે આ બધા ઇવેન્ટ મેનેજ થાય, એનું બી એક એ લોકોને નોલેજ મળે છે એ લોકોને આની અંદરથી. અને શહેરીજનોને એવું છે કે આની અંદર પાર્ટ લેશે, નાના બાળકોથી લઈને બધા મોટા સુધીના બધાને અહીંયા રમત ગમતથી માંડીને સ્ટોલ બધી જાતના છે, ખાવાનું પીવાનું છે, કોસ્મેટિક્સ છે, બધું જ છે, તો બધાને પોતપોતાની રીતે લાભ મળી શકે. જેથી અમે આવી શક્યા, તો સૌથી પહેલા થેન્ક યુ સો મચ અને હું મેમને માઇક હેન્ડ ઓવર કરું છું. આટલો ધીમો રિસ્પોન્સ ના ચાલે, એક વખત જોરથી કહો, કેમ છો? યે બાત. સો અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે કેમ છો. અત્યારે ઓલરેડી સ્ટુડન્ટ્સ ટીવાયના છે,
અત્યારે જે ફિલ્મ આવી રહી છે કેમ છો, એ તમારી કેટલામી ફિલ્મ છે? સૌથી પહેલા તો નમસ્કાર, મારું નામ છે કિંજલ રાજપ્રિયા અને કેમ છો ફિલ્મ એ મારી 8મી ફિલ્મ છે અને બહુ જ સુંદર ફિલ્મ બની છે. અને અમે અત્યારે જેટલા પણ થિયેટર વિઝિટ કરી રહ્યા છે, જેટલા પણ લોકો સાથે ઇન્ટરેક્ટ કરી રહ્યા છે, બધાને બહુ જ ગમી રહી છે ફિલ્મ. આ એક ફેમિલી ડ્રામા છે અને કદાચ પહેલી વખત વિશ્વના ઇતિહાસમાં એક પરિણીત પુરુષની આત્મકથા ઉપર ફિલ્મ બની છે. એટલે અમારા ફિલ્મની ટેગલાઇન છે કેમ છો એક પરિણીત પુરુષની આત્મકથા. એટલે બહુ જ બધા લોકો અને ગુજરાતીઓ તો ખાસ બહુ જ કનેક્ટ કરી રહ્યા છે ફિલ્મ. ઓકે, સો સેકન્ડ ક્વેશ્ચન એ છે કે સાઉથ ગુજરાતમાં આ કોલેજમાં વાપીને સિલેક્ટ કરવાનું રીઝન તમારું શું છે? સૌથી પહેલા તો મેં આ ફેસ્ટ, જે આ રોફેલ કોલેજનો ફેસ્ટ ચાલી રહ્યો છે એમાં મેં ફૂડ ફેસ્ટ જોયું, તમારા જે બધા સરસ મજાના ક્રિએટિવ્સ હતા એમાં. અને હું બહુ જ મોટી ફૂડી છું, મને ખાવાનો ભયંકર શોખ છે. એટલે સૌથી પહેલા તો મારા માટે એ અટ્રેક્ટિવ હતું કે કંઈક મસ્ત ફૂડ ફિએસ્ટ ફિએસ્ટા છે અહીંયા આ કોલેજ ફેસ્ટિવલમાં. સેકન્ડલી, રોફેલમાં હું કદાચ પહેલી વખત આવી છું એટલે હું બહુ જ એક્સાઇટેડ છું. મને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર બહુ જ બધા તમારા બધાના મેસેજીસ આવ્યા હતા અને મેં બહુ જ ટ્રાય કર્યો છે કે હું લગભગ બને એટલા લોકોને મેસેજ કરી શકું અને જેને પણ ના કરી શકી હોઉં એને બહુ જ બધું સોરી, પણ તમારા બધા જ મેસેજ મારા સુધી પહોંચી ગયા હતા અને આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. સુપર ક્રાઉડ હતું, બહુ જ મસ્ત અમારા લોકો. હું જ્યારે અહીંયા આવી ત્યારે બહુ જ સરસ વેલકમ બધા સ્ટુડન્ટ્સે ભેગા થઈને કર્યું એન્ડ થેન્ક યુ સો મચ, મને બહુ જ ગમ્યું. અને કેમ છો ફિલ્મની વાત કરીએ તો કેમ છો ફિલ્મ વાપીના ગુજરાતીઓએ કેમ જોવું જોઈએ અને કોઈ પણ ગુજરાતીએ કેમ જોવું જોઈએ? કેમ છો ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કારણ કે ગુજરાતીઓ ને, એટલે આપણા બધાને કેવું હોય કે જમવા, જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે આપણને આખી થાળી પીરસેલી ભાવે, રોટલી દાળ ભાત શાક ફરસાણ ગળ્યું બધું જ ભાવે. અમારી આ ફિલ્મ જે કેમ છો છે અમે એ જ રીતે બનાવી છે કે એક આખું પરિવાર જેને આખી થાળી પીરસીને આપી હોય, બધા જ સ્વાદ આવવા જોઈએ તો જમવાની મજા આવે. સો અમે હું પૂરતો ટ્રાય કર્યો છે. વિપુલ શર્મા જે રાઇટર ડિરેક્ટર છે એમને બહુ જ સરસ મજાની વાર્તા લખી પણ છે અને ડિરેક્ટ પણ કરી છે. અને જેટલા પણ રિવ્યૂઝ આવ્યા છે અને જે એઝ મેકર્સ ઓર એઝ એઝ અ પાર્ટ ઓફ અ ફિલ્મ, અમને લોકોને ક્યારે એવું નહોતું લાગ્યું કે અમે લોકો કંઈક એક્ટિંગ કરી રહ્યા છે. એનું રીઝન એ હતું કે ફિલ્મ એટલી બધી રો છે, આની અંદર કોઈ હિરોઇઝમ નથી, કોઈ વધારે પડતો મેલો ડ્રામા નથી, પણ યસ, આની અંદર એક પરિવારની લાગણીઓની વાત છે. અને આઈ થિંક તમે લોકો થિયેટર્સમાં જલ્દીથી જાઓ અને જોઈ આવો. અને જો તમે પરણેલા હો તો બાજુમાંથી કોણીઓ